કાળઝાળ ગરમીમાં ફક્ત એક થી બે વસ્તુમાં જો આખા ઘરનું પેટ ભરી દેવું હોય ને તો એ છે ઇડલી. કે જુઓ કેટલી સરસ સ્પોન્જી બની છે, કેટલી સરસ પોચી બને છે, રોજ એવી એકદમ જાળીદાર બને છે. નથી પ્રીમિક્સ વાપર્યું કે નથી દાળ ચોખા પલાળ્યા, તો ચલો ખૂબ સરસ રેસીપી છે. તો જુઓ રવો લીધો છે મેં, રવાથી જ આપણે ઇડલી બનાવવાની છે. તો રવો છે એ કેવો લેવાનો છે, દાણેદાર સરસ જાડો રવો આવે ને એવો રવો લેવાનો છે. જાડો રવો લઈએ ને તો એનું રિઝલ્ટ એટલું સરસ આવે છે કે એકવાર બનાવશો ને તો ઇડલી ક્યારેય દાળ ચોખા પલાળીને નહીં બનાવો, ફટાફટ બની જાય. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ બની જાય. તો ઘરની વાટકીનો ઉપયોગ કરીને આજે મેં બે વાટકી જેટલો સોજી લીધો છે, એટલે કે રવો લીધો છે. પણ કેવો જાડો લેવાનો છે, ખાસ ધ્યાન રાખવાનું. દાણેદાર જે રવો મળે એને સોજી કહેવાય છે, બાકી ઝીણી દાણેવાળો હોય એને આપણે રવો કહેતા હોઈએ છીએ. તો ક્યારે એમનો ઉપયોગ ન કરતા આપણે જે રવો છે એને એકવાર ચેક કરીશું. તમે કહેશો કે રવો તો ચોખ્ખો હોય છે તો કઈ રીતે ચેક કરવાનું? તો જો આ રીતે તમે સેજ રવાને ફેલાવો ને એટલે જુઓ કાળા કલરના અમુક અમુક ભાગ દેખાય છે, તો એ ચોક્કસથી રેતી હોય છે. જ્યારે મોઢામાં મૂકો ને ત્યારે વધારે ખ્યાલ આવે કે રેતી છે. તો જુઓ નજીકથી દેખાય છે તો આવા રેતીના ભાગને દૂર કરી લેવાના, ચોક્કસ હોય જ છે, ચોક્કસ દૂર કરી લેવાના. અને એ રીતે મેં વિડીયો પણ મૂકેલો છે કિચન ટિપ્સ કરીને, તમને જોતો હશે તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહી છું, ત્યાં તમે ચેક કરી શકો છો. મિક્સિંગ બાઉલમાં ઉમેરીને બધું ક્લીન થઈ જાય પછી ઘરની વાટકીનો જ ઉપયોગ કરી, જે વાટકીથી રવો લીધો છે એ જ વાટકીથી આપણે એક કપ જેટલી ખાટી અને ઘાટી એવી છાશ લઈ લેવાની છે. તો બેટર જ અહીં મુખ્યત્વે જો તમે ખાસ ધ્યાન રાખીને બનાવો ને તો એટલી સરસ ઇડલી બને છે કે ક્યારેય દાળ ચોખા નહીં પલાળો. એક વાટકી ઉમેરી દો, મિક્સ કર્યું અને ફરીથી બીજી વાટકી છાશ લીધી છે, ફરીથી અડધી ઉમેરી છે. અને આ રીતે ઉમેરવાથી છે ને ફટાફટ રવો છે એકદમ છાશ સાથે મિક્સ થાય છે, ગાંઠા નથી પડતા અને વધારે પ્રમાણમાં આપણે ઢીલું પણ નથી કરવાનું. તો આ બધી બાબતનું ધ્યાન અહીં રખાઈ જશે. તો આ રીતે જુઓ બે કપ જેટલી છાશ ઉમેરી છે, પણ છાશ કેવી લેવાની, ખાટી લેવાની છે, તો જ એકદમ સરસ ઇડલી ટેસ્ટી બનતી હોય છે. ઓથેન્ટિક રેસીપી જુઓ તો ઇડલીમાં છાશ નથી જતી, પરંતુ તમે જ્યારે એમાં પણ એક ચમચીથી બે ચમચી દહીં ઉમેરો તો એનો ટેસ્ટ છે બેવડાઈ જતો હોય છે. તો આ રીતે મિક્સ કરી દેવાની. તો બે વાટકી જેટલી છાશનો ઉપયોગ કર્યો છે અને બેટરને લેવલ કરીને ફરીથી એક ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે છાશ ઉમેરી દેવાની છે અને ઉપર જ આ રીતે ફેલાવી દેવાની છે તો ઉપરથી કોરો નહીં થાય. અને તેને ઢાંકીને આપણે અડધીથી પોણી કલાક માટે, એટલે કે 45 મિનિટ માટે રહેવા દેવાનું છે. અને ગરમ જગ્યા હોય ને ત્યાં મૂકી દો તો વધારે સારું, સનલાઇટમાં મૂકો તો વધારે સારું. અને જ્યારે 45 મિનિટ પછી તમે જુઓ છો તો આથું આવવાનું કામ બેટરમાં ચાલુ થઈ ગયું હોય છે, જે જ ઇડલીને એટલો સરસ ટેસ્ટ આપતો હોય છે. મિક્સ કરી દઈએ, બેટર થોડું ઘાટું લાગે છે એટલે અડધી વાટકી પાણીનો ઉપયોગ કરીશું. પરંતુ ક્યારે પણ પાણી છે કે છાશ છે એ વધારે પ્રમાણમાં ઉમેરીને ઉતાવળ નહીં કરવાની, થોડી થોડી ઉમેરતી જવાની એટલે પરફેક્ટ બેટરની કન્સિસ્ટન્સી આવે. અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે અને તેને હવે આપણે મિક્સ કરી દેવાનું. જુઓ મિક્સ થતાં હજી પણ બેટર કેવું છે, અટકી અટકીને પડી રહ્યું છે અને જાડું છે. તો ફરીથી અડધી વાટકી જેટલું પાણી લેશું અને એમાંથી પણ અડધું ઉમેરીએ, એટલે કે 1/4 કપ જેટલું ઉમેરીએ. તો ટોટલ અહીં આપણે 1/4 કપ જેટલા પાણી અત્યારે ઉપયોગ કરી લીધો છે અને ફરીથી મિક્સ કરી દેશું. અને મિક્સ કરીને હવે બેટર જોઈએ તો એક સરખું એક ધારું પડી રહ્યું છે, તો આ રીતે બેટર હોવું જોઈએ. તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે કે એક ધારું જો બેટર પડી રહ્યું છે અને એટલું ઢીલું હોવું જોઈએ, એકદમ પાતળું પણ ન, એકદમ જાડું પણ નહીં. અને જો જાડું રાખીએ ને તો ઇડલી છે ને કઠણ થાય, એટલે થોડુંક ઢીલું હોવું જોઈએ પરંતુ એકદમ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે જ્યારે પરફેક્ટ તમારું બેટર બને છે ત્યારે જોજો ઇડલીનું રિઝલ્ટ કેવું સરસ આવે છે. ત્યાર પછી મેં અહીં 1/2 કપ જેટલી મકાઈ ઉમેરી છે. તો મકાઈ અત્યારે દાણા જ ફક્ત ઉમેર્યા છે બાફ્યા વગરની, અને તેમાં મેં 2 તીખા મરચાના ટુકડા ઉમેર્યા છે. જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ત્યાર પછી 1 મોટી ચમચી પ્રમાણે આદુનું છેણ, 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું, જે ખાવામાં ઇડલીમાં એટલા સરસ લાગે છે. ત્યાર પછી 3/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દેશું. ફક્ત મીઠું ઉમેરીને પણ ઇડલી કરી શકાય છે. તો અમુક વેજીટેબલ જો બાળક ન ખાતું હોય અને તમે ખીરામાં ઉમેરી દો તો એ ઇડલી છે હેલ્ધી પણ થઈ જાય અને વેજીટેબલ પણ બાળકને ખવાઈ જાય. તો બેટર હવે પરફેક્ટ બની ગયું છે. ત્યાર પછી તમારી ઇડલીની પ્લેટ હોય જે પ્રમાણે હોય એ પ્રમાણે ખીરું અલગ કરીને પછી તેમાં સોડા છે કે પછી ઇનોને ઉમેરવાનું રહેતું હોય છે. તો મેં અહીં 5 ટેબલ સ્પૂન પ્રમાણે ખીરું લીધું છે અને હવે એમાં મેં ઇનો ઉમેરું છું. ઇનોથી રિઝલ્ટ ખૂબ સરસ આવે છે. જો સોડા ઉમેરવા માંગતા હોય તો 1/4 ટીસ્પૂનનો ઉપયોગ કરી લેવાનો સોડાનો. ત્યાર પછી 2 ચમચી ઉપરથી પાણી ઉમેરી તેને એક્ટિવ કરીને મિક્સ કરી લેશું. તો જો પહેલેથી બેટર તમે ઢીલું રાખ્યું હોય તો જ્યારે ઇનો કે સોડા ઉમેર્યું ત્યારે તે વધારે ઢીલું થાય છે. તો થોડુંક એમ તો કઠણ રાખવાથી જ્યારે ઇનો એકદમ સરસ એક્ટિવ થાય તો બેટર છે એ ઢીલું નથી થતું. તો પરફેક્ટ અહીં બેટર બની ગયું છે. તો આ રીતે પરફેક્ટલી બેટર બને તો ઇડલી ખૂબ સરસ થતી હોય છે.
તો હવે ઇડલીની પ્લેટ લઈ લેશું, તેને તેલથી ગ્રીસ કરીશું. તો અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરમાં જે તેલ ખવાય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે સરસ રીતે એક સરખું લેવલ આવે એવી રીતે બધા જ ખાનામાં બેટરને પાથરી લેવાનું છે. જુઓ, જે બેટર છે ને એ હંમેશા અંદર રહે એવી કોશિશ કરવાની કે બહાર ન આવે. જો ઇડલી જ્યારે ફૂલે છે ત્યારે પછી ઇડલી વધારે પ્રમાણમાં બહાર નીકળી જાય છે બફાતા, અને તેનો શેપ પણ જાળવી નથી શકતી. ઉપરથી થોડા તલ આપણે ઉમેરી દઈશું, જે ક્રંચી લાગે છે ઇડલી ખાવામાં અને મસ્ત લાગે છે. ઉપરથી થોડુંક છાશનો મસાલો કે જે ચાટ મસાલા તરીકે હું ઉપયોગ કરતી હોઉં છું, અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ જો તમારે છાશના મસાલાની રેસીપી જોતી હોય. અને મેં અહીં તેને 6 મિનિટ માટે સ્ટીમ કરી હતી ફાસ્ટ ફ્લેમ પર. ચાકુ એકદમ ક્લીન આવ્યું છે એટલે સરસ તે સ્ટીમ થઈ ગઈ છે. ત્યાર પછી થોડી વરાળ ઉપરથી નીકળવા દો એટલે ઇડલી છે એ એકદમ સરસ તેમાંથી અલગ પડી જતી હોય છે. તો આ રીતે આપણે ઇડલીને ધારની બાજુએથી જ હંમેશા તેને કાઢવાની હોય છે. જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ એવી બહાર નીકળી છે અને તેનો શેપ પણ મેન્ટેન રહ્યો છે. આગળ મેં ટિપ્સ આપી કે હંમેશા ખીરું થોડું અંદર જ રાખવાનું, જો બહાર રાખીએ તો પછી તેનો શેપ જાળવી શકતી નથી. જુઓ, એકદમ સરસ જાળી પણ આવી છે, એકદમ સરસ પોચી પણ બની છે, અને ઠંડી થયા પછી પણ એવી ને એવી પોચી રહે છે. અને જ્યારે આ રીતે આખી ઇડલી તમારે બહાર કાઢવી હોય તો એક બીજી ટિપ્સ આપું છું કે તમે જે ચમચીની મદદથી તેને બહાર કાઢો છો ને એ પતલી ધારવાળી હોવી જોઈએ. જો થોડી જાડી હશે તો પછી ઇડલી તૂટતી જતી હોય છે. હવે ઇડલીને સર્વ કરી લઈએ. ખૂબ સરસ એવી ઇડલી, અને તેને આપણે જો સંભાર સાથે ખાઈએ તો એકદમ કમ્પ્લીટ મીલ થઈ જાય છે, આખા ઘરને મજા પડી જાય છે. અને સંભારની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે, હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ અને આઈ બુક્સમાં પણ મૂકી દઈશ, તમે ત્યાં ચેક કરી શકો છો. ખૂબ સરસ પોચી એવી ઇડલી તમે સાંજે ખાઓ, સવારમાં કે બપોરે. ઉનાળામાં જ્યારે સખત ગરમી હોય ત્યારે વધારે રસોઈ ન કરવી હોય તો એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ બની જતી આ ઇડલી, આખા ઘરને ખાવાની મજા પણ પડી જાય છે, અને ઠંડી થયા પછી પણ જુઓ કેટલી સરસ નરમ અને પોચી રહે છે. રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો.